10 વિજ્ઞાન વિષયનો પાઠ 7 નિયંત્રણ અને સંકલન એમની આપણે આજથી શરૂઆત કરી રહ્યા છીએ. પાઠની અંદર મહત્વના કયા ટોપિક છે એની ચર્ચા કરીએ તો પ્રાણીઓનું ચેતાતંત્ર, માનવ મગજ, ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે, વનસ્પતિઓમાં સંકલનની ક્રિયા કેવી રીતે આગળ વધે છે અને પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ, એમના માટેનું અંતઃસ્ત્રાવી તંત્ર, આ ટોપિકની આપણે ચર્ચા કરીશું. તો પ્રથમ પ્રશ્ન છે, હલનચલન એટલે શું? સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે? યોગ્ય ઉદાહરણ આપો. તો હલનચલન એટલે સજીવોની સ્થિતિ જે છે એમાં થતો ફેરફાર. જે સ્થિતિમાં સજીવ હોય છે એ સ્થિતિમાં સમયાંતરે ફેરફાર થતો હોય છે અને આ ફેરફારને જ હલનચલન તરીકે જોવામાં આવે છે. શા માટે હલનચલન કરવામાં આવે છે? તો પહેલું છે કે કેટલાક હલનચલન એ વૃદ્ધિ સંબંધિત છે, એટલે કે બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે અને પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રરોહ તંત્ર ભૂમિમાંથી બહાર આવે છે. જમીનની અંદર જ્યારે વનસ્પતિને ઉગાડવા માટે બીજ નાખવામાં આવે છે તો બીજમાંથી અંકુરણ બને અને આ અંકુર વિકાસ પામી અને એનું પ્રરોહ તંત્ર એટલે કે થડ, એના ઉપર ડાળી, પર્ણ વગેરે એને એ ભૂમિની બહાર ખેંચી લાવે છે. બીજું છે, હલનચલનના ઉદાહરણમાં દોડવું, રમવું, ચાલવું, ચાવવું આ બધા વૃદ્ધિ સાથે સંબંધિત નથી પરંતુ અન્ય કાર્ય માટે સંબંધિત છે. એટલે આનાથી તમારી વૃદ્ધિ નથી થતી પરંતુ વૃદ્ધિ કરવા માટે જે જરૂરી ક્રિયાઓ છે એના માટે, જેમ કે ખોરાક લેવો, તો ખોરાક લેવા માટે તમારે આ ક્રિયા કરવી પડશે. ચાવવાની ક્રિયા નહીં કરો તો ખોરાક અંદર તમારો જશે નહીં. કેટલાક હલનચલન એ પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે હોય છે અથવા સજીવોના લાભ માટે હોય છે. જેમ કે ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે અને તેનું પાચન સરળતાથી થઈ શકે છે. નોર્મલી ગાય ભેંસ વગેરે શું કરતા હોય છે તો જ્યારે એમને ખોરાક આપવામાં આવે છે ત્યારે શરૂઆતમાં એ ફટાફટ ખોરાકને પોતાની પેટની અંદર પધરાવી દેતા હોય છે, પછી આરામથી ફરી પાછો મોઢામાં લાવી અને એમને વાગોળતા હોય છે. તો એના કારણે એમનો જે ખોરાકના મોટા ટુકડાઓ છે એ નાના ટુકડામાં રૂપાંતર પામે અને પાચન ક્રિયા સરળ બને છે. ચોથું છે કે કેટલાક હલનચલન એ સજીવોના રક્ષણ કે બચાવ માટે હોય છે. દાખલા તરીકે આપણી આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થતા કીકીનું સંકોચન થાય છે, ગરમ વસ્તુનો સ્પર્શ થતા આપણો હાથ તરત જ પાછો ખેંચાઈ જતો હોય છે. હાલ ઉનાળાની સિઝન છે અને બપોરે ભર તડકે તમે બહારથી ઘરમાં આવો તો એવા સમયે તમારી આંખ આગળ થોડી વાર માટે અંધારું થઈ જાય છે. કારણ તો કે જ્યારે તમે બહાર હોવ છો ત્યારે તમારી કીકી એ ખૂબ જ ઓછી હોય, ફેલાયેલી હોય છે, જેથી પ્રકાશ મર્યાદિત માત્રામાં જ આંખમાં દાખલ થતો હોય છે. જ્યારે તમે રૂમમાં આવો છો તો રૂમની અંદર પ્રકાશની માત્રા ઓછી છે, સામે પક્ષે તમારી કીકી પણ નાની છે, તો બંને સાથે મળે એટલે તમને અંધારા જેવું અનુભવ થાય છે, પરંતુ થોડી વાર પછી બધું નોર્મલ થઈ જતું હોય છે. તો આ બધા હલનચલનના કારણો છે કે આ હેતુઓ છે. બીજો પ્રશ્ન છે, સંવેદના ગ્રાહીઓ શું છે? મનુષ્યમાં, મનુષ્ય શરીરમાં વિવિધ સંવેદના ગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. તો મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ રચના એને સંવેદના ગ્રાહી કહે છે અને આ સંવેદના ગ્રાહી એ સંવેદ અંગોમાં સ્થાન પામેલા છે. ક્યાં ક્યાં છે? તો પહેલું છે રસગ્રાહી એકમો, જે જીભની સપાટી પર હોય છે અને એના દ્વારા સ્વાદની ઓળખ થાય છે. બીજું છે ઘ્રાણગ્રાહી એકમો, નાકના અધિચ્છદીય સ્તરમાં હોય છે અને ગંધની ઓળખથી કાર્ય કરે છે. સ્પર્શગ્રાહી એકમો, જે ચામડી પર હોય છે અને સ્પર્શની ઓળખ કરે છે, ઠંડુ, ગરમ વગેરે. પ્રકાશ એટલે કે દ્રષ્ટિગ્રાહી એકમ, જે આંખમાં આવેલા હોય છે અને દ્રશ્યની ઓળખ કરે છે. ધ્વનિગ્રાહી એકમો, જે અંતઃકરણમાં, કાનની અંદરના ભાગે એટલે અંતઃકરણમાં અને અવાજની ઓળખ કરે છે. તો જે આપણી પાંચ ઇન્દ્રિયો છે એ પાંચ ઇન્દ્રિયોના કાર્ય તમારે અહીં લખવાના છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ઉર્મી વેગ એટલે કે વિદ્યુત આવેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે સમજાવો. તો શરીરમાં ઉર્મી વેગ એ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. આગળ આપણે જોઈશું આ દરેકે દરેક વસ્તુને. અહીં તમને જે બતાવ્યું છે એ ચેતાકોષની આકૃતિ છે. તો આકૃતિ અને એમની અંદર જે નામ નિર્દેશન કરેલું છે એ ખાસ મહત્વનું છે, કારણ કે પરીક્ષાની અંદર પૂછાય છે, તમને એ બી સી ડી કરીને આપી દે છે અને એના આધારે પછી તમારે એનો જવાબ લખવાનો હોય છે. દાખલા તરીકે કોષ કેન્દ્ર રિમૂવ કરી ત્યાં એ લખે તો તમારે લખવું પડે એ બરાબર કોષ કેન્દ્ર, બી બરાબર શિખાતંતુ, સી બરાબર કોષકાય, ડી બરાબર અક્ષતંતુ અને ઈ બરાબર ચેતાંત.
તો ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થાય? તો કે સંવેદી અંગો ચેતાકોષના શિખા તંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ હોય છે. આ પ્રકારના સંવેદના ગ્રાહીઓ જોવા મળે છે અને આ જે સંવેદના ગ્રાહી છે એ શિખા તંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવે છે અને આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ એટલે કે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. તમારી ચામડી પર કોઈ પણ વસ્તુનો સ્પર્શ થાય તો એ સ્પર્શને આધારિત ચામડીની નીચેની તરફ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને આ રાસાયણિક પ્રક્રિયાઓના અંતે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે જેનું વહન ચેતાતંતુઓ દ્વારા મસ્તિષ્ક સુધી થતું હોય છે. ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય? તો શિખા તંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મી વેગ એ શિખા તંતુની અંદર વહન પામે છે. આ પ્રકારે અહીં ઉર્મી વેગ સર્જન થાય છે અને એ આગળ શિખા તંતુથી ચેતાકાય કોષકાય સુધી વહન પામે છે અને ચેતા કોષકાયથી છેવટે ચેતાક્ષ અને અંતે ચેતાંત સુધી પહોંચે છે. એ પછી આવે છે ચેતોપાગમ. તો અહીં તમને ઝૂમ કરીને ઇમેજ દર્શાવેલી છે. બે ચેતાકોષ એમની વચ્ચે જે જોડાણ હોય છે ત્યાં આ પ્રકારે સૂક્ષ્મ જગ્યા હોય છે. આ સૂક્ષ્મ જગ્યાને જ ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા તમને પૂછાય તો અહીં વ્યાખ્યા છે કે પાસપાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખા તંતુ એમની વચ્ચે રહેલો સૂક્ષ્મ અવકાશ એને ચેતોપાગમ કહે છે. જ્યારે ઉર્મી વેગ અક્ષતંતુના ચેતાંત સુધી પહોંચે ત્યારે તે ચેતા રસાયણો મુક્ત કરે છે. અહીં જે તમને દેખાય છે ગુલાબી કલરનું એ ચેતા રસાયણ છે, એ મુક્ત કરે છે અને એ સામે છોડી આપે છે. જ્યારે બીજું રિસેપ્ટરનું કાર્ય કરશે અને એ જે રસાયણો છે એને સ્વીકાર કરશે. તો આ રીતે એક પછી એક ચેતાકોષમાં એ પ્રસરી અને છેવટે ક્યાં લઈ જાય છે? તો કે ચેતાકોષમાંથી સ્નાયુકોષ કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, આકૃતિમાં ચેતાકોષની રચનાના ભાગો ઓળખો. એના આધારે કેટલાક પ્રશ્નો છે કે સંવેદના કે સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય છે, સંવેદના સૂચના સામાથી વિદ્યુત સ્વરૂપે વહન પામે છે, આ ઉર્મી વેગ આગળ પ્રશ્ન માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે. તો આ પ્રકારની આકૃતિ તમને પૂછાઈ શકે છે અને અહીં જે બીજી આકૃતિ બતાવી છે દોરેલી એ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી આકૃતિ છે. ચેતાકોષની રચનાના ભાગ જેમાં હમણાં તમને કીધું એબીસીડી પ્રમાણે, તો એ કોષ કેન્દ્ર, બી કોષકાય, સી શિખાતંતુ, ડી અક્ષતંતુ અને ઈ ચેતા. તો સંવેદના કે સૂચનાઓ એ ચેતાકોષના શિખાતંતુની ટોચના ભાગે, જે શિખાતંતુઓ છે, શિખાતંતુ એટલે કેવા? તો કે નાના નાના, અહીં જે નાના નાના દેખાઈ રહ્યા છે એ તમારા શું છે? શિખાતંતુઓ છે. તો એના ટોચના ભાગે એ ગ્રહણ થાય છે. એ પછી સંવેદના કે સૂચના શિખાતંતુમાં થઈ કોષકાય અને અક્ષતંતુની સળંગ લંબાઈમાં વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે, એટલે અહીંથી દાખલ થાય, ત્યાંથી કોષકાયમાં, કોષકાયથી અક્ષતંતુમાં અને અક્ષતંતુથી ચેતાંતની અંદર એ દાખલ થશે અને ઉર્મી વેગ આગળ પ્રસરણ માટે ચેતોપાગમ સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે. અહીં જે આપણી આકૃતિ છે એ આકૃતિનો આ જે છેડો છે ઈ ચેતાંત, ત્યાં એ રાસાયણિક સંકેતમાં પરિવર્તન પામે છે. તો મિત્રો અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર બાકી રહેલા ટોપિક સાથે ફરી મળીશું.